એક ભાઈએ પોતાની દીકરીના લગ્ન કર્યા. હવે દીકરીના લગ્ન કર્યા એ વખતે એના પપ્પાએ દીકરીને એમ પૂછ્યું કે બેટા, હું બહુ ગરીબ તારો બાપ છું, પણ તારો જન્મ મારા ઘરે થયો એ મારા અહોભાગ્ય છે. તો આજે હું તારા લગ્ન કરું છું અને લગ્ન સમયે તારે જો બેટા કાંઈ જોતું હોય તો માંગી લે. એ વખતે પોતાની દીકરી પોતાના પિતાજીને કહે છે કે પિતાજી, તમારા આપેલા સંસ્કાર એ જ મારો કર્યાવર છે. તમે જે મને સંસ્કાર આપ્યા છે 18 વર્ષ સુધી, પિતાજી, એ જ મારી માટે કર્યાવર છે. મારી માટે બીજો કોઈ કર્યાવર ન હોય. હવે આ દીકરીના લગ્ન થયા, દીકરીની જાન ઘરે આવી અને દીકરીની જાન પરણી અને પોતાના સસરાના ઘરે જાય છે. એક સમય હતો આપણો કે જ્યારે દીકરીના લગ્ન થતા ને બાપ, ત્યારે એ દીકરીનું આણું આપણે દિવાળીએ કરતા. હવે દીકરીના લગ્ન થયા, દીકરી પોતાના સસરાના ઘરે જાય છે. દીકરી સસરાના ઘરે ગયા પછી એ દીકરી સવારમાં જાગી અને સંજવારી કાઢે છે, ઓસરીમાં સંજવારી કાઢે છે. હવે એમાં દીકરીના કાને અવાજ સંભળાય છે કે દીકરીના સસરાના ઘરે કોઈ જગ્યાએ ટોકરી વાગે છે. એટલે દીકરી પોતાની સાસુને બોલાવીને પૂછે છે કે બા, આપણા ઘરમાં કોઈ પૂજાપાઠ કરે છે? આપણા ઘરમાં કોઈ આરતી કરે છે? તો આ ઘરની અંદર ટોકરીનો અવાજ ક્યાંથી આવે છે? એની સાસુ કહે, બેટા, એ ટોકરીના અવાજમાં તારે પડવાનું નથી. એ ટોકરીનો અવાજ આવે છે ને એ હું જોઈ આવું છું, પણ આવેલ પુત્ર વધુ. આપણી કહેવત છે ને કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં. આવેલ દીકરી જેની માથે કોઈ સદગુરુ હશે, એવો શ્રેષ્ઠ કોઈ સદગુરુ આ દીકરીનો હશે. ગુરુએ એવું આપેલું જ્ઞાન હશે કે આ દીકરી પોતાની સાસુને કહે છે કે નહીં બા, મારે જોવું છે કે આ ટોકરીનો અવાજ ક્યાંથી આવે છે. સાસુ ના પાડે છે, છતાં પણ પોતાની પુત્ર વધુ એ ટોકરીના અવાજે અવાજ જોવા માટે જાય છે. દીકરી જોવા માટે ગઈ, અવાજ ક્યાંથી આવે છે? તો એ અવાજ, એક ખંડોરિયું મકાન છે એની અંદરથી દુર્ગંધ આવે છે, બહુ દુર્ગંધ આવે છે. દીકરી એ દુર્ગંધની ડર રાખ્યા વિના અંદર જાય છે. તો 80 વર્ષની ઉંમરના એક માજી ફાટેલ તૂટેલ ખાટલીમાં છે. અંદાજે 8-1 વર્ષથી ખાટલીની માટે ગોદડું નહીં બદલાવેલું, 8-1 વર્ષથી માજીને નવરાવેલા નહીં, કપડાં બદલાવેલા નહીં. આવેલ પુત્ર વધુ આ દ્રશ્ય જોવે છે, સાસુમાને બોલાવી અને પૂછે છે, બા, આ માજી કોણ છે? આ માજી આ ઓરડીમાં શા માટે છે? આ ખંડેર જેવા મકાનમાં શા માટે છે? કોણ છે? ત્યારે પોતાની સાસુ પોતાના પુત્ર વધુને કહે છે કે બેટા, એ મારી સાસુ છે અને એમને મેં ગળે ટોકરી બાંધી છે. એમને કઈ જોઈ ને, ટોકરી વગાડે એટલે એમને જમવાનું આપી દઉં, ટોકરી વગાડે એટલે એમને પાણી આપી દઉં, અને ટોકરી વગાડે ને એમને જે કામ હોય હું એમને મળી આવું. પોતાની પુત્ર વધુને, આવેલી દીકરાની વહુને, હજુ તો 2 જ દિવસ થયા છે લગ્ન થયા એને, આવેલ દીકરાની વહુને સાહેબ બહુ દુઃખ થયું છે. કહો, જે મા બાપના ઘરે દીકરી 18 વર્ષની થઈ હોય, જે મા બાપના સંસ્કાર જે દીકરીમાં રેડાણા હોય, સાહેબ દીકરીને કેટલું દુઃખ થયું હશે. દીકરી બહુ દુઃખી થઈ, દીકરીને દુઃખ થયું કે આવું તો મેં મારા જીવનમાં ક્યારેય જોયું નથી. દીકરીને
પહેલું આણું તેડવા માટે પોતાના પિયરમાંથી 8-10 માણસો આવે છે. દીકરીને પોતાના પિયરમાંથી તેડવા માટે આવ્યા છે. દીકરી પોતાના પપ્પાના ઘરે ગઈ છે અને દીકરી એના પપ્પાને કહે છે, બાપુજી જ્યારે મારા લગ્નનો સમય હતો, મારી જાન આવવાની હતી, એ સમયે તમે મને બે હાથ જોડીને એવું કીધેલું કે બેટા તું મારી દીકરી છો, હું તારો ગરીબ બાપ છું, તારે જે જોઈએ એ માંગી લે. તો પિતાજી, જો હું તમારી દીકરી હોય અને આમાં તમારા સંસ્કાર હોય તો બાપુજી મારે બીજું કઈ તમારી પાસેથી માંગવું નથી. પણ જો ખરેખર તમે મારા પિતાજી હોય અને તમારે મને કઈ આપવું હોય તો મને એક 4 કિલોનો ટોકરો લાવી દો, મારે બીજું કઈ જોતું નથી, મને એક 4 કિલોનો ટોકરો લાવી દો. ત્યારે એના પપ્પાને બહુ નવીન લાગ્યું. સાહેબ, એના પપ્પાને એમ થયું કે મારી દીકરીને આ એને 4 કિલોનો ટોકરો શું કરવો હશે. અને એ વખતે દીકરી ના મમ્મી આવે છે અને એના પપ્પાને કહે છે કે આપણી દીકરી 18 વર્ષની થઈ, આપણી દીકરીએ કોઈ દિવસ તમારી પાસે કંઈ માંગ્યું નથી અને આજ દીકરીએ 4 કિલોનો ટોકરો માંગ્યો છે, તો દીકરીને 4 કિલોનો ટોકરો લાવી આપો ને, દીકરીને 4 કિલોનો ટોકરો આપો ને. પોતાના પપ્પા દીકરીની માટે 4 કિલોનો ટોકરો લાવી અને ઘરે આવે છે. દીકરીને આપે છે કે લે બેટા આ ટોકરો. સમય હતો ને દીકરીનું આણું દિવાળીએ કરતા, એ દીકરીનું આણું કરવાનો સમય થયો અને દીકરીનું આણું તેડવા માટે પોતાના સસરાના ઘરેથી 5-25 માણસો આવે. દીકરીનું આણું પાછળ છે પોતાના પિયરમાં, ગામના બધા જોવા આવે. ભલે ગરીબ બાપ છે પણ દીકરીનો સારો એવો કર્યાવર કર્યો છે અને દીકરીને તેડીને પોતાના સસરાના ઘરે જાય. પોતાના સસરાના ઘરે ગયા પછી પોતાના સસરાના ઘરે પણ આ દીકરીનું આણું પાથરવામાં આવે છે. ગામના 5-25 બહેનો દીકરીનું આણું જોવા માટે આવ્યા છે. દીકરીનું આણું જોવા માટે આવ્યા તો એ દીકરી આણામાં ટોકરો મૂક્યો છે, 4 કિલોનો મોટો ટોકરો આણામાં પડ્યો છે. ગામની બહેનો વાતો કરે છે કે આપણે કર્યાવરમાં બધું જોયું છે પણ આજે આ કર્યાવરની અંદર આ દીકરી ટોકરો શા માટે લાવી છે. તો કોઈએ એની સાસુને બોલાવીને પૂછ્યું, હે બેન, આ તમારા દીકરાની વહુનું જે આણું છે અને આ આણાની અંદર આ કર્યાવરની અંદર આ ટોકરો કેમ દીકરાની વહુ લાવી છે. એની સાસુ કે, ભાઈ મને તો ખબર નથી, હવે મારી દીકરાની વહુને જો હું જઈને પૂછું તો ખબર પડે. એટલે દીકરાની વહુને બહાર બોલાવી અને પૂછે છે, બાપ દીકરી, મારે મારા જીવનમાં અમે ઘણાય આણા જોયા છે. ગામના બહેનો પૂછે છે, બેટા અમે ઘણાય ના આણા જોયા છે પણ તારું આણું જે મેં તારું કર્યાવર જે જોવા માટે અમે આવ્યા છીએ અને એમાં બેટા તું 4 કિલોનો જે ટોકરો લાવ્યો છે, આ ટોકરો 4 કિલોનો તું કર્યાવરમાં શા માટે લાવ્યો છે. અને એ વખતે પોતાની પુત્રવધુ ધીરેકબેન જવાબ આપે છે આખા ગામના બહેનો, કે તમને ખબર હોય કે ન હોય, મારા જ્યારે લગ્ન થયા અને લગ્નના બીજા દિવસે હું જ્યારે અમારી વસરીમાં સંજવારી કાઢતી ને ત્યારે અમારા ઘરમાંથી ટોકરીનો અવાજ આવતો અને અવાજે અવાજે હું જોવા જઈને તો મારી સાસુના ગળે ટોકરી બાંધી છે મારા સાસુ. એટલે અમારા ઘરમાં રિવાજ છે કે સાસુને ગળે ટોકરી બાંધવાની. પણ હજુ હું તો નાની છું એટલે કદાચ વાડીએ ગઈ હોય, કદાચ કોઈ કામે ગઈ હોય અને મારા સાસુ ટોકરી વગાડે ને કદાચ હું ન સાંભળું, એટલે હું મારી સાસુની માટે આ 4 કિલોનો ટોકરો લાવીશ. એટલે એની સાસુ પુત્રવધુને, એટલે એની દીકરાની વહુને પૂછે છે, બેટા આ 4 કિલોનો ટોકરો તું મારા ગળે બાંધીશ? કે હા બા, તમે તમારા સાસુને જો ટોકરી બાંધી હોય તો આપણા ઘરનો રિવાજ કહેવાય અને રિવાજ મારેથી તોડાય નહીં, એટલે હું મારા બાપના ઘરેથી 4 કિલોનો ટોકરો લાવી છું. ત્યારે સાસુને ખબર પડી કે જો મારા દીકરાની હોઉં મને 4 કિલોનો ટોકરો બાંધશે તો મારી પરિસ્થિતિ શું થશે. એટલે એની સાસુ દીકરાની વહુને એટલું કહે છે કે બેટા, બાપ દીકરી, અત્યાર સુધી તો મારી અજ્ઞાનતા, અત્યાર સુધી તો મને ખબર નહોતી પણ આજે તે મારી આંખ ખોલી નાખી છે દીકરી,
આજ તારા બાપના સંસ્કાર અને તારા બાપની આપેલી સમજણ, બેટા આજે મારી આંખ ખોલી નાખી, પણ હવે હું મારી સાસુની ટોકરી છોડી નાખું તો? બા, તમારી સાસુની ટોકરી છોડી નાખો એટલું નહીં કે તો, કે તમારી સાસુને ટોકરી છોડ્યા પછી આ ચાર ઘરની ઓસરીમાં મખમલનું ગાડલું નાખી અને એની ઉપર તમે બેસાડી, તમારી સાસુને બેસાડી અને એને તમે એવું સુખ આપો ને બા, તો હું તમને ગળે ટોકરો નહીં બાંધું. નહીતર તમે જો તમારી સાસુને ટોકરી નહીં છોડો અને તમારી સાસુને જેવી રીતે તમે રાખો છો એવી જ રીતે હું તમને રાખીશ અને આ 4 કિલોનો ટોકરો બાંધીશ. આ સાસુને, પોતાની સાસુને સમજાવવા માટે પોતાની એક પોતાના બાપનું ખાનદાન અને પોતાના બાપના સંસ્કાર. સાહેબ, સંસ્કાર આ જગતમાં મને તમને ક્યાંય વેચાતા મળતા નથી. સંસ્કાર આ દુનિયાની અંદર કોઈ તમે દુકાને જાઓ અને કોઈને એમ કહો ને કે મને 5,000 ના સંસ્કાર આપો, તો સંસ્કાર મને તમને આ જગતમાં વેચાતા મળતા નથી. સંસ્કાર તો આપણને આપણા મા બાપ આપતા હોય છે, સંસ્કાર આપણને આપણા મા બાપ આપતા હોય છે. આ દીકરીને પોતાના મા બાપ એવા સંસ્કાર આપ્યા હતા એટલે 80 વર્ષે એની સાસુની સાસુની સુખ મળ્યું અને 4 ઘરની ઓસરીમાં એમ કહેવાય કે એ વૃદ્ધ ડોસીને લાવી અને મખમલનું ગાડલું નાખી અને સાસુને બેસાડ્યા છે અને સાસુને 20 વર્ષ પછી સાહેબ એવું સુખ મળ્યું છે. પણ કહેવાનો અર્થ એ છે મારો કે જો એવો કોઈ જ્ઞાની પુરુષ, એવો કોઈ આપણા પરિવારની અંદર કોઈ સંસ્કારી પુરુષ કે સંસ્કારી દીકરી, એટલે જ આપણા સંતોએ કીધું હશે કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં જો વળી તો વળી, નકર જય સિયારામ, વળી તો વળી, નકર જય સિયારામ. હવે આ એની સાસુને સમજાણું, એની સાસુની આંખ ખોલી નાખી એક દીકરાની હોવે અને પછી એની જેના સાસુના સાસુ હતા એને સુખ મળ્યું. મારો કહેવાનો અર્થ એ છે બાપ કે તમારી દીકરી હોય તોય ભલે, તમારી પુત્ર વધુ હોય તોય ભલે, આપણો દીકરો હોય તોય ભલે, પણ એને એવા સંસ્કાર આપો કે કદાચ કોઈને ત્યાં જઈને તો એવું કામ કરીને આવે કે જગતમાં પોતાના મા બાપનું નામ અમર થઈ જાય, જગતમાં પોતાના મા બાપનું નામ અમર થઈ જાય. જેમ આ દીકરીએ પોતાના મા બાપનું નામ અમર કર્યું, પોતાની સાસુની સાસુને સુખ મળ્યું. સાહેબ, એવા મહારાજ તમારા દીકરા અને દીકરીને આપણે સંસ્કાર આપીએ કે આ જગતની અંદર મારા તમારા નામને કલંક નહીં, સાહેબ મારા તમારા નામને અમર કરી જાય, મારા તમારા નામને અમર કરી જાય, એવા મારે તમારે મારા અને તમારા દીકરાને સંસ્કાર આપવાના છે. કારણ કે આ જગતની અંદર સાહેબ પ્લાસ્ટિક સર્જરી માણસની થઈ શકે, પ્લાસ્ટિકનો વાલ પણ ફિટ કરી શકે, પ્લાસ્ટિકનું હૃદય પણ ફિટ કરી શકે, પણ સાહેબ આ દુનિયાની અંદર એક લોહી કોઈ માણસ ન બનાવી શકે. આ દુનિયાની અંદર આપણું શરીર પ્લાસ્ટિક સર્જરી થઈ શકે, પણ આ દુનિયાની અંદર કોઈ લોહી ન બનાવી શકે. એટલે કદાચ આપણા વૃદ્ધોએ કીધું હશે કે બધાય ગુણ વયા જાય છે આ જગતની અંદરથી, પણ લોહીના ગુણ કોઈ દિવસ બાપ જતા નથી, લોહીના ગુણ કોઈ દિવસ જતા નથી.